મિત્રો, હું છું સરોજ નાયક. મારી ચેનલ જ્ઞાન તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે. પૃથ્વી પરનો સૌ પ્રથમ શબ્દ ઓમ, એના વિશે આજે આપણે જાણીશું. જ્યારે બ્રહ્માંડમાં, જ્યારે પૃથ્વી પર સન્નાટો છવાયેલો હતો, અને ત્યારે જો સૌ પ્રથમ અવાજ ગુંજ્યો હોય તો એ ઓમ છે. ઓમ એ અપાર, સર્વવ્યાપી અને રૂપરહિત છે. એ સાગર જેવો અપાર છે. જુદા જુદા ધર્મોમાં ઓમનું જુદું જુદું સ્વરૂપ માનવામાં આવે છે. જૈન ધર્મમાં એને નમોકાર મંત્ર તરીકે ઓળખવામાં આવે છે, કે જે પાપોનો નાશ કરનાર છે. ઇસ્લામ ધર્મમાં એને સમા તરીકે ઓળખવામાં આવે છે, કે જે અલ્લાહ સાથે જોડાવાનો રસ્તો છે. શીખ ધર્મમાં એને એકમાત્ર સત્ય ગણવામાં આવ્યું છે. ઓમનું સતત રટણ કરવાથી આપણા શરીરમાં સ્પંદનો ઉત્પન્ન થાય છે, વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે, અને એ વાઇબ્રેશન આપણા શરીરના કેન્દ્ર બિંદુમાં એકત્રિત થાય છે અને આપણા આત્માને જાગૃત કરે છે અને આત્માને સીધા બ્રહ્માંડ સાથે કનેક્ટ કરે છે. આપણા મનની અંદર રહેલી દ્વિધાઓ દૂર કરે છે, હતાશા નિરાશા એને દૂર કરે છે. મનમાં આનંદનું સ્થાન આવે છે. શ્વાસોચ્છ્વાસની ક્રિયાનું નિયમન કરે છે અને એના કારણે આપણા શરીરમાં ઓક્સિજનનું લેવલ જળવાઈ રહે છે. આપણા વિચારોના ફ્લોનું નિયમન કરે છે અને વિચારો, જે અણગમતા વિચારો હોય એને દૂર કરે છે અને મનને પ્રફુલ્લિત રાખે છે, જેના કારણે ઘણા બધા રોગોનું નિવારણ થઈ જાય છે. એડ્રીનાઇલનું લેવલ ઘટાડે છે અને શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, જેના કારણે આપણા અંદરના જે મૃત કોષો હોય એ ફરી જીવિત થાય છે અને આપણી ગળપણની પ્રક્રિયાને ધીમી પાડે છે. આપણા ફેફસા મજબૂત કરે છે. શરીરનો કોઈ દુખાવો હોય અને જો આપણે સતત ઓમનું રટણ કરીએ તો ત્યાં એ પેઇન કિલરનું કામ કરે છે. આપણા શરીરનો દુખાવો જતો રહે છે. કરોડરજ્જુને મજબૂત બનાવે છે અને કરોડરજ્જુના હાડકા મજબૂત બનાવે છે. કરોડરજ્જુમાંથી પસાર થતી ચેતાતંતુઓને મજબૂત બનાવે છે, જેના કારણે આપણા શરીરના જુદા જુદા અંગોમાંથી જે સંદેશો ચેતાતંતુઓ મગજ સુધી લઈ જાય છે અને મગજનો સંદેશો અંગો સુધી આવે છે, એનું નિયમન થાય છે. ઘણી વખત આપણે નથી જોતા કે ઘણા લોકોને એવું હોય છે કે એના શરીરનો કોઈ એવો અંગ હોય કે જે મગજ સુધી એનો સંદેશો પહોંચતો જ ન હોય. પણ જો તમે સતત ઓમનું રટણ કર્યું હોય તો તમારી એ તકલીફ દૂર થઈ જાય. ઓમ એ બ્રહ્માંડનો એકમાત્ર શબ્દ છે કે જેમાં અ, ઉ અને મ ત્રણ અક્ષરો આવેલા છે. અ અને ઉ મળીને ઓ થાય છે. આમ આ બધી આપણે મનોશારીરિક અસરો જોઈ, પણ બીજી પણ અસરો એની છે. તે ગભરામણ અને ડરને દૂર કરે છે, અશાંતિને દૂર કરે છે, પાચન શક્તિ મજબૂત કરે છે, કે જેથી કરીને પાચન શક્તિના લગતા જે પણ રોગો થતા હોય છે એ દૂર થઈ જાય છે. આમ ઓમનું રટણ કરવાથી લગભગ શરીરના અને મનના 60% રોગો દૂર થઈ જાય છે. તો આવા ઓમનું રટણ કરવું કેવી રીતે? તો મિત્રો, ઓમનું રટણ કરવા માટે સુખાસન અથવા તો પદ્માસનમાં બેસવાનું છે. શાંત જગ્યાએ આસન પાથરીને એના પર સુખાસન અથવા પદ્માસનમાં બેસવાનું છે. હાથની હથેળીઓ આકાશ તરફ રહે એવી રીતે ખુલ્લી રાખીને બેસવાનું છે. 2-3 ઊંડા શ્વાસ લઈને પછી શ્વાસ છોડતી વખતે ઓમનું રટણ કરવાનું.
માંગશે. જ્યારે તમે ઓ ચાલુ કરશો ત્યારે નાભીમાંથી સ્પંદન શરૂ થશે અને ગળા સુધી આવશે. ગળા સુધી આવે પછી તમારે મનનું રટણ કરવાનું છે અને એ મનનું વાઇબ્રેશન તમારા માથાના ક્રાઉન ભાગ પર આવે ત્યારે બંધ કરવાનું છે. ફરી પાછો ઊંડો શ્વાસ લેવાનો છે અને આંખો બંધ રાખીને તમારી કરોડરજ્જુ ટટ્ટાર, ગરદન સીધી અને ઓમનું રટણ કરવાનું છે. આપણે કરીએ. ચહેરા પર મંદ હાસ્ય રાખવાનું છે. 10-15 વખત આવી રીતે ઓમકાર રોજ કરજો. ઓમકાર થઈ જાય પછી થોડી વાર આંખો બંધ કરીને પૂરા સમગ્ર શરીરમાં વ્યાપેલી શાંતિનો અનુભવ કરજો અને પછી તમારા જે ઈષ્ટદેવ હોય એને સ્મરણ કરીને ધીમે રહીને આંખો ખોલજો. ઓમ શાંતિ. થેન્ક યુ.